diámetro, muchas gracias, una base de mi instrucción en una cosa con que tú. Hace apretó en Panchma, dice aspas, llama a Felix en número 9, yo dice, llama a prefaz, trito, samas la noche. Faz un pan, faz un noche, svarti, faz un sudi. Svarti, faz un sudi. Svarti, leke, tú que también bedane, cara dice, svarti, leke, આપણે જમવામાં બધે આપણે સ્વાદ વાળું જોઈએ બરાબર સ્વાદના છ પ્રકારના રસ છે પાચન એટલે આપણે જે પણ કઈ પણ ખોરાક લઈએ છીએ એ પાચન પાચન ભાવ ખૂબ જ જરૂરી છે જો પાચન ક્રિયા સારી ન હોય તો આપણે બીમાર વારંવાર બીમાર પડતા હોઈએ છીએ અને આપણા શરીરમાં નબળાઈ આવી જાય છે એટલે પાચન ક્રિયા છે એ પણ આપણી સારી હોવી જોઈએ એટલે સ્વાદથી પાચન સુધી પાકમાં આપણે એના વિશે સમજવાનું છે તો આપણે રોજિંદા જીવનમાં મૂળભૂત જરૂરિયાત આપણે રોજે રોજની રોજ કાયમ જીવવા માટે આપણે જરૂરિયાત છે કઈ કઈ તો કે ખોરાક હવા અને પાણી એ આપણી ત્રણ છે મૂળભૂત જરૂરિયાત છે બરાબર જમ્યા વગર જમવું ખોરાક એટલે કઈ પણ આપણે ખોરાક એટલે કઈ પણ ખાવા માટે આપણે ખોરાક લઈએ છીએ જો એ ખોરાક ન હોય તો આપણે એક દિવસ આપણે ઉપવાસ રહીએ છીએ તો આપણે કેવા સાવ ભીલા ભીલા થઈ જાય ને અને અશક્તિ આવી જાય છે એટલે ખોરાક હવા તો કે હવા વગર પણ આપણે જીવી શકીએ નહીં બરાબર પણ એક કલાક રાઈટ હોય ગયું તો આપણે કેવા સાવ મૂંઝાઈ જાય છે એમ હવા હવા પણ આપણા જીવનમાં એટલી જરૂરિયાત છે પછી છે પાણી તો કે પાણી વગર પણ આપણે ન રહી શકીએ એક દિવસ પાણી નો કાપ હોય તો આપણા મમ્મી કેવા હેરાન થઈ જાય છે ને બધે પાણી પાણી તમે પણ કહી દે આજે ઓછું પાણી પડશે પાણી નથી એવું તો એમ કે કાપ પાણી નથી આવવાનું છે કે કહીને પાણીનો પગાર ન કરતો એટલે હવા પાણી અને ખોરાક આ ત્રણ વસ્તુ છે એ આપણા ખૂબ મૂળભૂત જરૂરિયાત છે એના વગર આપણું જીવન શક્ય નથી બરાબર છે કે પછી આહારના છ સ્વાદ છે જેમ મેં તમને કીધું સ્વાદ સ્વાદ છે તો સ્વાદ કયા કયા છે તો કે આહારના કુલ છ સ્વાદ છે કેટલા છે છ બરાબર છ સ્વાદ છે તો એ તમને પ્રશ્નમાં પણ પૂછી શકાય છે કે આહારના કુલ કેટલા સ્વાદ છે તો જવાબમાં તમારે લખવાનું છે કે આહારના કુલ છ સ્વાદ છે પછી એમ પૂછે કે કયા કયા તો કે કયા કયા સ્વાદ છે તો કે ગળ્યો ખારો ખાટો તીખો કડવો અને તુરો બરાબર કે કયા છ એ બે ત્રણ ચાર પાંચ અને છ આ છ એ છ છે એ શું છે તો કે સ્વાદ છે બરાબર શું છે સ્વાદ છે કેના તો કે આહાર આહારના છ સ્વાદ છે કારણ કે તમે બધાએ આ બધા સ્વાદ તમે બધામાંથી તુરો સ્વાદ મળે છે
સંતુલન જળવાઈ રહે અને આપણો બધાય ખોરાક ખાવાથી આપણા શરીરમાં પૂરતી શક્તિ મળી રહે છે આમાં આપણા જે અલગ અલગ સ્વાદ અને રસ મળે છે પછી જે આપણી જીભ છે એ આપણે કઈ રીતે સ્વાદ પાકી શકે છે તો મેં તમને લખીને દેખાડ્યું છે આ તમને મારી પાઠ્યપુસ્તકમાં લખજો એટલે તમને ખ્યાલ આવશે તો એમાં આપ્યું છે કે જીભનો આગળનો જે ભાગ છે ને એ ગળ્યો સ્વાદ પાકે છે જે આપણી જીભ છે એની આગળનો છે એમાં ગળ્યો સ્વાદ પાકે છે પછી જીભની જે વચ્ચેની બાજુનો ભાગ છે આપણી જીભ તમને પાકા ભૂખ છે ને તમારી કે ભૂખ છે એમાં તમે જોજો એમાં તમને ચિત્ર જીભનું દોરેલું છે એમાં જીભનો જે વચ્ચેનો ભાગ છે ને ત્યાં ખારો સ્વાદ છે બરાબર એટલે ત્યાં વચ્ચેના ભાગમાં ખારો સ્વાદ તમે ચાખી લો પછી પછીના ભાગમાં ખાટો સ્વાદ અને જીભનો છેલ્લો ભાગ છે ત્યાં કડવો સ્વાદ સારી રીતે પાકી શકે છે આ તમને જીભનો એક આખો પ્રકાર બતાવ્યો છે કે જીભમાં કઈ કઈ જગ્યાએ કયો સ્વાદ તમે પારખી શકો છો એવી જ રીતે આ રીતે આપણે આજે રસ સ્વાદ અને રસ છે એ મેળવીએ છીએ અને અલગ અલગ વસ્તુ ચાખવાથી આપણને ખબર પડે છે એવી રીતે તમારી બુકમાં છે કે સરોજ અને એન્સી છે એ એકબીજા સાથે ચર્ચા કરે છે અને એક મજાની રમત રમે છે એ રમત તમે પણ રમજો તો એમાં શું કરે છે કે જે એન્સી છે એને સરોજ એમ કહે છે કે તું આંખ બંધ કરીને ઊભી રહે હું તારા મોઢામાં અલગ અલગ પ્રકારની વસ્તુ મૂકીશ તો તું મને જણાવજે કે આ વસ્તુ શું છે એવી જ રીતે એક વખત મોઢું બંધ આંખે પાટા બાંધી અને એના મોઢામાં ગોળનો પટકો ગોળનો ભૂકો કરી મૂકે છે પછી કે છે કે આ કયા પ્રકારનો સ્વાદ છે ત્યારે જે હેન્સી છે એ કે છે કે આ સ્વાદ છે એ ગળ્યો છે પછી ત્યાર પછી એક વખત લીંબુના થોડા પીપા રસ પીપા લઈ અને એના મોઢામાં મૂકે છે ત્યારે હેન્સી કે છે કે આ છે એ ખાટા પ્રકારનો સ્વાદ છે એવી રીતે એ બધા પ્રયોગ કરે છે અને એક રમત રમે છે તમે પણ રમજો અને તમને મજા આવશે આવી જ રીતે આપણે બધા સ્વાદ એક હારે લેવા સ્વાદ બધા સ્વાદનો આપણે ભોજનમાં ઉપયોગ કરવો જોઈએ જેથી આપણા શરીરની પાચન ક્રિયા સારી રહે અને આપણું શરીર છે એ સ્વસ્થ રહે આ રીતે આપણા શરીરમાં ખોરાકનું પાચન મોંમાંથી શરૂ થાય છે બરાબર હવે આજે આપણે ખોરાક વિશે સમજાવ્યું પાચન વિશે થોડું જોઈએ તો કે ખોરાકનું પાચન મોંમાંથી શરૂ થાય છે બરાબર આપણે કઈ પણ બનાવીએ તો સૌથી પહેલા શું કરશું આપણે મોઢામાં મૂકશું બરાબર એટલે મોઢામાં મૂકશું એટલે મોંથી શરૂ થાય છે આપણે ખોરાક મોંમાં મૂકી અને દાંત વડે ચાવીએ છીએ અને તેમાં લાળ રસ વળે છે હવે આપણે જે ખોરાક હોય ગમે તે વસ્તુ તમે મોઢા મૂકો એટલે પછી મોઢા મૂકો અને ચામાં ચામ કરો એટલે જે ખોરાક અંદર મોઢામાં વસ્તુ મૂક્યો એ ભીની થઈ જાય છે શું કામ તો કે એમાં જે ભૂમિ ખાસું કામ થાય છે કે તેમાં લાળ રસ ભળે છે કે લાળ રસ ભળવાથી જે ખોરાક છે એ પોચો બની જાય છે અને ખોરાક પોચો બની જાય છે અને અન્નનળી મારફતે જઠરમાં જાય છે અન્નનળીથી કેમાં જાય છે ખોરાક પોચો બનાવી અને ખોરાક શું કરે છે તો કે અન્નનળી મારફતે જઠરમાં જાય છે અને જઠરમાં ખોરાક વલોવાય છે અને અહીં તેમાં પાચક રસ ભળે છે અને પાચન ક્રિયા થાય છે બરાબર છે શું થાય છે તો કે અન્નનળીમાં જાય છે અને અન્નનળીમાંથી જઠરમાં જાય છે અને જઠરમાં ખોરાક છે એ વલોવાય છે ખોરાક વલોવાય અને એમાં પાચક રસ ભળે છે અને પછી પાચન ક્રિયા થાય છે હવે આગળનું થોડુંક જે બાકી છે એ આપણે આના પછીના લેક્ચરમાં સમજીશું થેન્ક યુ